કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં તંત્રએ અક્કલનું પ્રદર્શન કર્યું. જી હા, તળાજા તાલુકામાં વરસતા વરસાદમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરી. તળાજાના ત્રાપજ નજીક ડામર રોડ બની રહ્યો છે. ચાલુ વરસાદે એજન્સી રોડ બનાવી રહી છે. ચાલુ વરસાદમાં બનેલો રોડ કેટલો ટકશે એ સવાલ. આ દ્રશ્યો તમે જુઓ, ભાવનગરના તળાજાના ત્રાપજ નજીકના છે કે જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે. તંત્ર અક્કલનું પ્રદર્શન કરી રહ્યું છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ચાલુ વરસાદમાં આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારે રોડ બનાવવો હતો તો અત્યાર સુધી તમે ક્યાં હતા? તમને ખબર નહીં હતી કે હવે ચોમાસું આવવાનું છે. જ્યારે વરસાદ આવે ત્યારે જ તમારી આંખ ખુલે છે, ત્યારે જ તમને ખબર પડે છે કે રોડ બનાવવાનો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવનીત પાસેથી. નવનીત, ભાવનગર તંત્ર શું આ અક્કલનું પ્રદર્શન કરી રહ્યું છે? એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ચોક્કસ વત્સલ, જે આ વિડીયો જે સામે આવ્યા છે એ તળાજાના ત્રાપજ ગામના છે કે જ્યાં મુખ્ય રોડને જોડતો જે ડબલ પટ્ટી રોડ છે એ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાની સિઝન ચાલુ છે, વરસાદ આવી રહ્યો છે, તેમ છતાં ડામર રોડ છે પાથરવાની કામગીરી છે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જોઈએ તો જે ડામર રોડ છે એ વરસાદના જે પાણી સાથે એને આડવેર હોય છે અને ખાસ કરીને જોઈએ તો વરસાદ આવ્યા બાદ ડામર રોડની જે કામગીરી છે એ પણ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ આ જે કામગીરી છે હાલ તંત્ર દ્વારા જે ચાલુ રાખવામાં આવી છે, નેશનલ ઓથોરિટીની અંદર આવતા જે રોડ છે એ બનાવવાની કામગીરી ચાલુ રહી છે. ત્યારે વરસતા વરસાદમાં આ જે રોડ બની રહ્યો છે કેટલા દાડા ટકશે એ ખાસ સૌથી મોટો પ્રશ્ન છે એ જોવા મળી રહ્યો છે. બિલકુલ બિલકુલ નવનીત, માહિતી બદલ આભાર. તો જુઓ, અક્કલનું પ્રદર્શનના દ્રશ્યો કે ભાવનગરમાં ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે. હવે એન્જિનિયર, સુપરવાઇઝર, તંત્રના જે અધિકારીઓ છે કદાચ ચાલુ વરસાદમાં ભણ્યા હશે, એટલે કદાચ તેમના પુસ્તકો વરસાદમાં નહીં ભીંજાયા હોય, એટલે એમને એમ થતું હશે કે વરસાદમાં રોડ બનાવશો તો ટકી જશે.